સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં કુલ 31 કામો રજૂ કરાયા હતા. મુખ્ય કામોમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની જગ્યા ફાળવવા સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી, જેમાં શહેરના વિકાસ સહિતના કામો રજૂ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાને વર્ષ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આપવામાં આવેલા સભ્યની જગ્યા સાથે સામે મનપા દ્વારા 5 જમીન રાજ્ય સરકારને આપવામાં આવી હતી, તો અઠવા મરઘા કેન્દ્ર ખાતે પણ 15,000 ચોરસ મીટર જગ્યા ફાળવાઈ છે. સાથે અન્ય કામો અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ વિગતવાર માહિતી આપી હતી. આજની સ્થાયી સમિતિની મિટિંગમાં સૌથી અગત્યનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ છે વરાછા એ અને બી ઝોન માટે બોક્સ કલવટનો. આપને જણાવતા આનંદ થશે સુરત શહેર માટે કે કુલ્લે 5.65 કિલોમીટરનો આખો બોક્સ કલવર્ટ હવે કમ્પ્લીટ થઈ જશે. આ જે 6B અને 6C પેકેજ જે છે એની અંદર 2.2550 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર જેટલું બોક્સ કલવર્ટ બનશે. અને આ બોક્સ કલવર્ટની સૌથી સારી વિશેષતા એ છે કે બોક્સ કલવર્ટની ઉપર આપણે 15 મીટરનો રોડ બનાવી શકીશું. એટલે એક રીતે કહીએ તો APMCથી લઈને બારડોલી સુરત બારડોલી રોડ થઈને ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ થઈ સરિતા સંકુલથી કરન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે લક્ષ્મી પાર્ક સોસાયટી થઈને મમતા પાર્કથી લક્ષ્મણનગર થઈ લઈને આ આખો રોડ જે ટોટલ 5.6550 કિલોમીટર જેવો થાય છે. અને આ રોડ ઉપર 15 મીટરની વીજ સાથે સૌથી મોટી વાત એ છે કે ત્યાં ડી વોલ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ડી વોલ મશીનનો મતલબ એ છે કે 12 મીટર સુધી 600 mmની વિડ્થમાં આખો ને આખો પિલર મશીન એવું હોય કે 650 મીટરનો જ કટ પડે જમીનની અંદર અને એ બ્લોકેજ 12 મીટર સુધી નીચે જાય. સેન્ટર પોર્શન 15 મીટરનો થાય એટલે એની સ્ટ્રેન્થ મોટી હોય એટલે ભવિષ્યમાં પણ એનો સૌથી સારો ઉપયોગ રોડ એટલે કે પરમેનન્ટ રોડ તરીકે આ ઉપયોગમાં લેવાશે. જે APMC માર્કેટથી લઈને વરાછા ઝોન A-B સુધીનો આખો રસ્તો હવે સિમેન્ટ કોન્ક્રીટનો એટલે કે બોક્સ કલવર્ટની ઉપર રોડ બનશે અને રોડનો ઉપયોગ મેક્સિમમ સુવિધા વરાછા રોડને મળશે એ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. બીજો એક અગત્યનો નિર્ણય જે સુરત શહેર માટે શહેરીજનોના લાભમાં જઈ રહ્યો છે એ છે કે 2015માં સુરત મહાનગરપાલિકાએ સબજેનની જગ્યા કોમર્શિયલ એટલે કે SMCનું બિલ્ડિંગ બનાવવા માટે નક્કી થઈ હતી. એનો કબજો તે સમયના ચીફ મિનિસ્ટર શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તક જે CM પ્રિવિલેજની અંદર એડહોક કબજો સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એની સાથેની એ જ સમયે સુરત મહાનગરપાલિકાએ પોતાની 5 જમીનો 4 જમીનોનો પ્રત્યેક કબજો ત્યાં આપી દીધો હતો. એક જમીન જે પાછળથી આપવામાં આવી એની સાથે સુરત મહાનગરપાલિકાની 8વા ઝોનનો પાર્ટી પ્લોટ પણ એની અંદર ફાળવવામાં આવ્યો હતો. હમણાં જે સમયે જે 4 જમીનો સુરત મહાનગરપાલિકાએ સરકારને આપી હતી એની જે રકમ હતી એટલી જ રકમની જમીન અત્યારે મરઘા કેન્દ્રમાંથી આપણને 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા અને આપણો જે કોમર્શિયલ બિલ્ડિંગ એટલે કે SMCનું વહીવટી ભવન બનાવવા માટે જે સબજેલવાળી જગ્યા છે આ 2 જગ્યાને ફાઇનલ કરી 8વા પાર્ટી પ્લોટ પણ સુરત મહાનગરપાલિકા પાસે જ રહેશે એ રીતની સંપૂર્ણ વ્યવસ્થા ચર્ચાને અંતે કલેક્ટરશ્રીના પત્રને આધીન આજે એની મંજૂરી આપવામાં આવી છે. અને આ મંજૂરીના આધારે હવે બેઉ સરકાર અને સુરત મહાનગરપાલિકા એમની જમીનોના કબજાની આપલે કરી શકશે. સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોને સમિતિએ મંજૂરી મોહર મારતા વિકાસના કામો અને વહીવટી કામો વેગ પકડશે. અજર કુર્સી સાથે પ્રકાશ વાળા.